સુરત થી ને રાજકોટ થી ને વડોદરા થી ને ભાગીને જે ગામડે આવ્યા છે એ બધાને કેવું કે ઘઉં પાકી ગયા છે, જીરું ને ઘઉં ને બધું રેડી છે, બરોબર છે. એટલે આમાં મારો ભાઈ હાથ બટારવાનો ને કામ કરવાનું, વાડીએ બેહીને ફાકા નહીં મૂકવાના પ્રોગ્રામ ની. ચિંતા ના કરીશ, હું બેઠો છું. જો આવું કહેવા વાળું કોઈ પણ વ્યક્તિ તમારા જીવનમાં હોય ને તો તમે બહુ જ લકી છો. તમારા રિપોર્ટ તો સહી હે, બસ બોડી મે થોડી પાણી કી કમી હે. હા, બોડી નો સે ભાઈ કોઈ ની ખાય ઇસલીએ. યે હચવા વાળો બેઠો દ્વારકા નો નાથ જો, પેલા સસમા ની દાંડિયું, પછી ઇયરફોન ની ડટિયું, અને હવે આ માસ્ક ની દોર્યું. કાન છે કે હેંગર ખબર નથી પડતી. ભાભી ને કહી દેજો કે કપડા માં ધોકા ઓછા મારે, અમે નીચે રહી અમને અવાજ આવે. ભાઈ કોઈને વાત ન કરતો, આજ બાર દી થી લુગડા હું ધોઉં. રતન, બાર બાર દિવસ થી વણેલા ગાંઠિયા ના વણાંક નથી જોયા, તો હું શું કરું? મને વણેલા ગાંઠિયા લાવી દે રતન. હું લાચાર છું. તો મારા માટે પેલું ગીત ગાને, તારા તે ગામ ને સીમાડે એક દી વણેલા ગાંઠિયા. કચ્છ માંથી, અમારા કાઠિયાવાડ માંથી, ચરોતર માંથી, પટેલો અમુક અમેરિકા માં ફૂગ્યા છે ને, અંગૂઠા સાફ છે ને, એના મકાનો માં ભૂરિયા ભાડે રહીએ છો. હા, એટલે ભણજો પાછા બહુ, એમ જમાનો છે અત્યારે. પણ કાકી ક્યાં છે? કાકી એ શાકભાજી લેવા ગઈ છે, અને આટલા દિવસ એની સાથે રહીને મને એક બ્રહ્મ જ્ઞાન થયું છે. શું? કે વાઇફ ને તમે સવારે પૈસા આપો ને અને સાંજે હિસાબ માંગો ને, તમને ખબર પડી જશે કે ભ્રષ્ટાચાર ખાલી નેતાઓ કરે છે એવું નથી. તમારો જીભડો સુધારો, આખા ગામ માં ભગોવાઈ ગયા છો. હું ભલે ભગોવાઈ ગઈ તોય હું ભલે ને મારું ઘર બોલું, મને પાર્ટી પણસર ગમે નહીં. રોજ હવાર હવાર માં કોકણા ઉમરા ટોસવા અને દૈલી માં ન્યા હું ન્યા જોવા જેવું હતી જોઈ જા હે. હવે મારી આ વાત બધાને લાગુ પડે છે, તમારે જોવું હોય તો જોઈ લેજો કે જયારે છોકરી જોવા જાય ને ત્યારે છોકરી નો અવાજ રેડિયો કરતા ધીમો હોય, પણ લગ્ન પછી ક્યાંથી ઉપર પકડાઈ જાય છે ને એ જ ખબર નથી પડતી. આપણે હકીકત આપણે હારે જવું પડતો, આપણે વળાવતા, આપણે રોતા હોત તો કેવા ભૂંડા લાગે તે. એ બાપા મને તેડી જાજો. અને લાસ્ટ આ લોકડાઉન પતે એટલે સન્યાસ લઈ લેવો, બધી મોહ માયા મૂકીને તપ કરવા આબુ કા દીવ ભાગી જવું. તને શું લાગે રતન, અમને માવા વિના નીંદર આવતી હશે? ના રતન ના, અમારી જિંદગી ચકડોળે ચડી ગઈ છે બાપા માવા વિના.